નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોજડ બજારમાં એક મોબાઈલ દુકાનદારે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. સાબરકાંઠા જિલ્લાના ચિલોડા હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાતિજના પિલુદ્રા પાટિયા પાસે રાત્રિના સમયે હોન્ડા સિટી કારની ઓવરટેક કરી કાર રોકી કારમાં સવાર બંનેને માર મારી બંનેના ગરામાંથી સોનાના દોરા તથા રોકડ રકમ સહિતની કુલ 1.46 હજારની લૂંટ થતાં પ્રાતિજ પોલીસ સ્ટેશનમાં 5 વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. જામનગર જિલ્લાના પ્રભારી જોડિયા તાલુકા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે લોકોએ ઉગ્ર રજૂઆત કરી. દહેગામ એસટીની સામે ગયા સોમવારે રિક્ષા ચાલક પર ધારિયાના ઉપરા ચાપરી ઘા કરીને જીવલેણ હુમલો કર્યો હતો. તે રિક્ષા ચાલકનું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત થતાં દહેગામના રિક્ષા ચાલકોએ આજે બંધ પાડ્યો. ભરૂચ શહેરની પ્રાર્થના વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષા એન્કર યુવા ઉત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રસીકરણ મહાઅભિયાનમાં 4,440 લોકોએ રસીકરણમાં ભાગ લીધો. ભાણવડ નગરપાલિકા સુપરસીડ થયા બાદ ફરીથી ભાણવડ નગરપાલિકાની આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ ખેલવાનો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્વામિનારાયણ સોસાયટીમાં બંધ મકાનના તારા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી, તો શિવ રેસિડન્ટમાંથી એક બાઇક અને પ્રાંતિજ ગોપીનાથ સોસાયટીમાંથી એક બાઇક ચોરાયું, તો 3 બાઇકોમાંથી પેટ્રોલ તથા બાકલપુર ગામેથી એક છોટા હાથી તથા એક રિક્ષામાંથી બેટરીની ચોરી થઈ. આજથી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ. એમપીથી હથિયારો લઈને ચોટીલા ખાતે ડિલિવરી કરવા આવનાર ખેપીઓ પકડાયો. ધોરણ 12 સમકક્ષતા પ્રમાણપત્ર મેળવવા માટે 3 ઓક્ટોબરે લેવાશે પરીક્ષા. સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસની માંગનો 15 દિવસમાં ઉકેલવા ભારતના કોમ્યુનિકેશન્સ રાજ્યમંત્રીનો આદેશ. હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી. આ વખતે ઉત્તર દક્ષિણ ગુજરાતનો વારો. પ્રથમ દિવસે શિક્ષણ મંત્રીએ 906 વિદ્યાર્થીઓને 7.83 કરોડની સહાય કરી મંજૂર. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના ધ્યેયને પાર પાડવા વધુ ને વધુ ઉદ્યોગો ગુજરાતમાં આવે સીએમ. એક જ દિવસમાં ગુજરાતમાં 23.68 લાખ લોકોનું વેક્સિનેશન થયું. રાજપીપરા કોવિડ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનો પગાર માંગે તો છૂટા કરવાની ધમકી આપે છે મનસુખ વસાવા. આપની ઉત્તરાખંડમાં જાહેરાત, 6 મહિનામાં 1 લાખ નોકરી રોજગાર ના મળે ત્યાં સુધી 5,000 ભથ્થું. ભારતના આ રાજ્યમાં હવે વિપક્ષ વગર ચાલશે સરકાર, તમામ પક્ષોએ મિલાવ્યો હાથ. અંબિકા સોનીએ સીએમ બનવા કર્યો ઇનકાર, પંજાબ કોંગ્રેસમાં સીએમને લઈને ધમાચકડી. સાઉદી અરબના વિદેશ મંત્રી ભારતના પ્રવાસે, અફઘાનિસ્તાન પર થઈ શકે છે ચર્ચા વિચારણા. દુનિયા માટે ખતરો, ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારો બનાવવા યુરેનિયમનો મોટો જથ્થો કર્યો એકઠો. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.